પટેલની અંતિમ વિદાય પિરામણ સહિત સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પીરામણ પાર્લામેન્ટ સુધીની સફર કરનાર અહેમદભાઈ પટેલ ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્યસભાના સંસદ સભ્ય રહ્યા હતા

થઈ ગયા હતા અંકલેશ્વરના ગામથી પાર્લામેન્ટની રાજકીય સફર ખેડનાર રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો જન્મ એકવીસમી ઓગસ્ટ ઓગણીસો ઓગણપચાસ ના રોજ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ મોહમ્મદ પટેલ હતું અહેમદ પટેલના પિતા પહેલેથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા અને તેમનો અનુભવ તેમને કામ લાગ્યો અહેમદ પટેલ બે હજાર એકથી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા તેઓ ગાંધી અને નેહરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે અહેમદભાઈ પટેલે ઓગણીસો છોતેરથી રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી રાજનૈતિક સફરની શરૂઆત ઓગણીસો છોતેરમાં પંચાયતના સભ્ય બન્યા હતા પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા અહેમદ પટેલ રાજ્ય યુવા કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી વખતે ઓગણીસો ને સિત્યોતેરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં અહેમદ પટેલે તેમના રાજકીય ગુરુ હરિસિંહ મહિડાના કહેવાથી જંપલાવ્યું હતું જેમાં ઇન્દિરા ગાંધી હારી ગયા હતા જો કે આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં ત્રણ વખત લોકસભાની ચૂંટણી અને પાંચ વખત રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થયા હતા જેમાં ઓગણીસો સિત્યોતેર ઓગણીસો એસી અને ઓગણીસો ચોર્યાસીમાં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે ઓગણીસો ત્રાણું ઓગણીસો નવ્વાણું બે હજાર અને બે હજાર સત્તરમાં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા નવ ઓગસ્ટ બે રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને હરાવીને જીત્યા હતા એકવીસમી ઓગસ્ટ બે હજાર અઢારના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નીમ્યા હતા બે હજાર ચાર અને બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે